नमस्कार दर्शक मित्रों, जेट न्यूज में आपनो स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर मुख्य समाचारों ऊपर। अतिवृष्टि ए ट्रांसपोर्ट ना धंधा पर मोटी असर वर्ताई, रस्ताओं नु धोवाण थता मोटा भागनी ट्रको वापी माटवाई। वलसाड में बे नंबर नो धंधो करता मुथु गैंग नी दादागिरी वधी, युवानो अपहरण कर्या बाद ढोर मार मारीने फेंकी दीधो। वापी पोलीसे कच्ची मार्केट में 8 लाख गुटखा चोरी प्रकरण ना बीजा आरोपी नी पण करी धरपकड़, गुना नो भेद उकेल्यो। बनासकांठाना पूर असरग्रस्तों ने वलसाड थी 400 किट सामग्री मोकलावाई, सामाजिक संस्थाओ पण सेवाना काम में जोड़ाई। गुजरात અને રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે વાપીના ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ વેપારીઓને લાખોનું નુકસાન ભોગવવાનું વારો આવ્યો છે। વાપી એક ઉદ્યોગ નગરી છે, અહીંથી દેશ વિદેશમાં માલ સામાનની આવાગમન થાય છે। વાપીથી દરરોજની 800 જેટલી ટ્રકો ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં માલ સામાન ભરીને રોજ નીકળે છે, પરંતુ થોડા દિવસ અગાઉ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે અને અમુક રસ્તાનું ધોવાણ થવાના કારણે गत सप्ताह में अहींथी माल सामान भरीने निकळेली ट्रको भारे वरसादना कारणे रस्ता वच्चे ज अटवाई पड़ता वापी ट्रांसपोर्टरोने मोटू नुकसान भोगवानो वारो आव्यो हतो। वापीथी अन्य राज्योमां मोकलावामां आवता माल सामाननी आवागमन रोकाई जता ट्रांसपोर्टरोने लाखो रूपियानो नुकसान थई रह्यु छे। आम तो वापी उद्योग नगरीमांथी रोजनी 3000 जेटली ट्रकोनुं आवागमन थाय छे, परंतु उत्तर गुजरात अने राजस्थानमां पड़ेला भारे वरसादना कारणे મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થતા લાંબા અંતરની ટ્રકો વાપીમાં જ રોકાવાની ફરજ પડી હતી। કારણ કે ટ્રકોમાં કિંમતી ચીજવસ્તુઓ હોવાના કારણે ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનાર લોકો જોખમ પોતાના માથે નહીં લેવાના કારણે કિંમતી માલ સામાન ભરેલી ટ્રકો વાપીમાં જ થોભાવી દેવાઈ હતી। ઉત્તર ગુજરાતમાં અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના સમયે ત્યાંથી વાપી ખાતે આવેલી ટ્રકોને વાપી રોકી દેવામાં આવી હતી, જેમાં રહેલા ડ્રાઈવરો અને ક્લીનરોને વાપી ટ્રાન્સપોર્ટરોએ રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી। જ્યાં સુધી ગુજરાતની બહાર જતા રસ્તા તેમજ અતિ ભારે વરસાદથી ધોવાઈ ગયેલા રસ્તાઓનું સમારકામ અથવા નવા રસ્તાઓ નહીં બને ત્યાં સુધી ગુજરાત તેમજ બીજા રાજ્યોથી આવેલા ડ્રાઈવર અને ક્લીનરોને રાખવાની વ્યવસ્થા વાપી ટ્રાન્સપોર્ટના વેપારીઓએ પોતાના માથે લીધી છે। 10-12 દિવસ પહેલાં ગુજરાત અને રાજસ્થાનમાં જે ભારેથી અતિ ભારે વરસાદ થયો એના કારણે વાપી અને વલસાડ જિલ્લામાંથી ઘણી બધી ટ્રકો પાલનપુર, ડીસા, રાજસ્થાન બાજુ જે જતી હતી એ ત્યાં પૂરના કારણે અટકાઈ ગઈ છે। હજી સુધી ઘણા બધા રસ્તાઓ ચાલુ નથી થયા। અમારા ડ્રાઈવરો ત્યાં જે કેમ્પ લાગેલા છે ત્યાં ફૂડ પેકેટ ખાઈ અને દિવસો પસાર કરી રહ્યા છે, કારણ કે ગાડી છોડીને પણ એ આવી ન શકે। ગાડીની અંદર કિંમતી માલ સામાન ભરેલા છે, ગવર્મેન્ટ તરફથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે, છતાં પણ આજે 10-12 દિવસ થયા હજી પણ ઘણા હાઈવે બંધ છે જે હજી સુધી ચાલુ નથી થયા। એના કારણે અમારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અને ગાડી માલિકોને ઘણું બધું નુકસાન થયું છે। અસંખ્ય ટ્રકો અહીંથી જે ગઈ છે એ હજી રસ્તામાં જ અટવાયેલી છે, નથી ત્યાં સામે પહોંચી, નથી પાછી આવી શકી। આમ તો જોવા જઈએ તો હજારો ટ્રકો રોજ અહીંથી ભરાય છે, કારણ કે જે ઉત્તર ગુજરાત છે ત્યાંથી નોર્થ જવાનો રસ્તો રાજસ્થાન, દિલ્હી, યુપી, બિહાર, નેપાળ, એ રાજસ્થાન થઈને જ ગાડીઓ જાય, જે આબુ રોડ જે કહેવાય છે, આબુ જે બોર્ડર પડે ત્યાં થઈને જ અમારી ગાડીઓ જાય છે। એટલે રોજની હજારો ગાડીઓ વાપીમાંથી ભરાઈ અને એ રોડ પરથી જાય છે, જે રોડ રસ્તા એકદમ ખરાબ થઈ ગયા છે। હજી સુધી પ્રશાસન તરફથી એ રસ્તા ચાલુ કરવામાં નથી આવ્યા, એના કારણે અમારો નોર્થ સાઈડનું અને રાજસ્થાન જે તેની અમારું ટ્રાન્સપોર્ટ બુકિંગ બી બંધ છે, અહીંથી ફૂલ લોડ ગાડીઓ પણ ત્યાંની ભરાતી નથી, એટલે અમને બહુ મોટામાં મોટું નુકસાન, વધુમાં વધુ નુકસાન અમારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને છે। ટ્રક માલિકો છે એમને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે, કારણ કે જે ગાડી 10 દિવસ પહેલાં દિલ્હીથી ભરી, યુપીથી ભરીને વાપી આવી છે એ ત્યાં પાછી રિટર્ન જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે રસ્તા બહુ ખરાબ છે। અહીંથી માલ તો મળી જાય પણ સહી સલામત માલ પહોંચે કે ન પહોંચે એની કોઈ ગેરંટી નથી, એટલે કોઈ પણ ટ્રાન્સપોર્ટર અને કંપનીવાળા એ માલ ભરવા માટે તૈયાર નથી। આજે 8-10 દિવસથી આજે ટ્રકો અહીંયા ઊભી છે, એ ટ્રકના ડ્રાઈવરોને ખાવાની બી તકલીફ છે, એના માટે અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એમના માટે ખાવાની વ્યવસ્થા અને બીજી જે કંઈ પણ સગવડ જોઈએ રહેવા માટેની એ અમે કરી આપી છે।
प्रशासन ने अमारी एवी नम्र विनंती छे के जल्दी थी जल्दी जे हाईवे छे ई हाईवे चालू करे तो अमारो ट्रांसपोर्ट नो धंधो थोड़ू थोड़ू धीरे धीरे चालू थाय। અહીંયા ગાડી ખાલી કરીને પડ્યા છીએ, અહીંયાથી જ્યારે રોડ થાય રોડ થઈ જાય છે ગાડી, પણ કંઈક સમારકામ ચાલુ છે એ અમે ઊભા છીએ, હવે જ્યારે ચાલુ થાય એટલે નીકળવા। હા, અમે 3-4 દિવસથી આવ્યા વાપીમાં રોકાણા છીએ, ગાડીઓ ભરાતી નથી અને બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદમાં ભારે વરસાદથી ભારે વરસાદ હોવાથી અમે અહીંયા રોકાઈ ગયા છીએ, જવાનું કોઈ ચાન્સ નથી, અહીંયા પડી રહેવાનો વારા આવ્યા છે અમારા। મહિનાની 5-6 ટ્રીપ થઈ જાય, પણ અત્યારે 5-6 દિવસથી અહીંયા પડ્યા છે, અમે કંઈ લાગતું નથી કે મહિનામાં 5-6 ટ્રીપ થાય, એક બે માન થાય તો થાય, નહીં કાંઈ નહીં। નુકસાન તો જાજુ નુકસાન છે, રોડ બધા ધોવાઈ ગયા છે, આ બધું બધા ખરાબ થઈ ગયા। વલસાડ શહેરમાં 2 નંબરના કામ કરવાની ના પાડતા યુવાનનું અપહરણ કરી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। સુમારે મુથુ ગેંગના ચાચાએ પોતાના સાગરીતો સાથે મળીને કૃષ્ણકાંત તિવારીને જૂની લક્ષ્મી ટોકીસ પાસેથી અલ્ટો કાર નંબર GJ15AD1743 ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડી મોગરાવાડી ખાતે પાદર દેવી મંદિર પાસે આવેલ ફાઉન્ટેન સોડાની દુકાનનું શટર બંધ કરીને ધર્મેન્દ્રસિંહ, જયદીપસિંહ, શક્તિહની, પવન યાદવ, કુલદીપે લાકડા તથા સ્ટીલના સળિયા વડે કૃષ્ણકાંત તિવારીને ઢોરમાર મારીને વલસાડના છીપવાડ ગળનારા ખાતે ફેંકી દીધો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થતા છોટુ રામદાસ પાટીલ નામના રિક્ષા ચાલકે કૃષ્ણકાંત તિવારીને ત્યાં બેભાન હાલતમાં પડેલો જોઈ 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો। મોગરાવાડી પોલીસ ચોકીથી માત્ર 20-30 મીટરના અંતર આવેલ પાદરદેવી મંદિર પાસે ફાઉન્ટેન સોડાની દુકાન આવેલ છે। તો શું આ ઘટના અંગે મોગરાવાડી પોલીસ ચોકીના જમાદાર કઈ જાણતા હતા? શું મુથુ ગેંગને વલસાડ સિટી પોલીસ છાવરી રહી છે? શું વલસાડ શહેરમાં મુથુ ગેંગના આતંકથી વલસાડ સિટી પોલીસ બેખબર છે? એવા અનેક પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે મુથુ ગેંગના આતંકનો ભોગ બનેલ કૃષ્ણકાંત તિવારીને ન્યાય મળશે કે કેમ। આ બાબતે પોલીસ કઈ દિશામાં તપાસ કરે એ તો હવે આવનારો સમય જ બતાવશે। घर के लिए टाकूस के पास चाय पी रहा था, वहाँ से उठा ले गए। कारण था उनके पास ड्राइविंग करता था, मैं काम धंधा छोड़ दिया गया तो ये लोग 2 नंबर का काम करते हैं, उसमें मैंने मना कर दिया। मैंने मेरे घर वाले ने मना कर दिया कि बोले जब 2 नंबर धंधा नहीं करने के लिए, वही मैं ड्राइविंग करने के लिए नहीं गया, उसके लिए उन्होंने मुझे उठा के ले जाए। तुम्हारे 3 भाई थे और 2 जने थे उनके साथ, धर्मिंदर नाम है और उसका पोधू और हनी और अपना मतलब 3 भाई थे, शक्ति मतलब चाचा जब उसका बोल रहा हूँ 3 भाई थे। पादरा देवी उसके फाउंटेन सोडा की दुकान है उनकी, शटर बंद करके मेरे को मारे अंदर, तो अपना कागज का बना के बेचते हैं मिठू गेंग के ठंडे से। वहाँ फिर गाड़ी में भर के ले आके छिपाड़ गन्नारे में अल्टो मोबाइल ले लिए, पैसा जेब में पड़ा था, मैं घर बेचने के लिए पैसा भी रखा था, 10,000 रुपया था, वो भी मेरा कैप कर दिए लोग। बाहर वहाँ गन्नारा पड़ा था तो 108 बुला के रिक्शा वाले ने मेरे को जानता था करके, पहले रिक्शा चलाता था मैं। વાપીના કચ્છી માર્કેટમાં સ્થિત જલારામ ટ્રેડર્સની દુકાનમાં 8,09,200ના રોજ થયેલ ગુટકાની ચોરીનો ભેદ વાપી પોલીસે ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક પોલીસ પકડથી દૂર હોય આ ફરાર આરોપીને પણ પોલીસે શુક્રવારના રોજ મુંબઈથી પકડી પાડ્યો। વાપીના કચ્છી માર્કેટમાં સ્થિત જલારામ ટ્રેડર્સની દુકાનમાં 8,09,200 કિંમતના ગુટકાની ચોરી 25/6/2017ના રોજ થઈ હતી, જેમાં ચોરીની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરાઈ હતી, જેમાં નવા PI LG ગામિતની નજર અરજી પર પડતા PI ચોરીની તપાસ કરવા માટે ડોગ સ્કોડ અને વાપી GIDCની ટીમને 1 તારીખે ઘટના સ્થળ પર તપાસમાં મોકલવામાં આવી હતી। બાદમાં CCTVમાં 2 ઈસમો દેખાતા તેના આધાર ઉપર કાર્યવાહી શરૂ કરાઈ હતી અને તે દિવસે જ સાંજના સમયે મુંબઈમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વાપીની ટીમ મુંબઈ જઈને આરોપીને વાપી JDCમાં 2 તારીખના રોજ સાંજના એક વિકાસ વાઘ આરોપીને પકડી લાવી હતી, જે ચોરની પૂછપરછ કરતા ચોરે જણાવ્યું હતું કે અમે જ ગુટકાની ચોરી કરી હતી અને અન્ય એક આરોપી બાબુ શેટ્ટી પણ આ ચોરીમાં સામેલ હતો, જ્યારે અન્ય આરોપી બાબુ શેટ્ટી ચોરીમાં સામેલ હોય પરંતુ તે પોલીસ પકડથી દૂર હતો। જોકે પોલીસે કાર્યવાહી શરૂ કરતા તપાસ દરમિયાન ફરાર થયેલ આરોપીને પોલીસે શુક્રવારના રોજ આ બાબુ શેટ્ટી નામના આરોપીને મુંબઈથી ઝડપી પાડી વાપી પોલીસ વાપી ખાતે લઈ આવી હતી। હાલ તો આરોપીની પૂછપરછ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તારીખ 31/7/2017 ના રોજ વાપી GIDC ખાતે કચ્છી માર્કેટમાં
આઈપીસી કલમ 457 કોન્સ્ટિટ્યુશન મુજબનો ગુનો નોંધવામાં આવેલ, જે ગુનો ડિટેક્ટ થયેલ છે સીસીટીવી કેમેરા આધારે આરોપી ગુનાના કામે અટક કર્યો છે અને આરોપીના રિમાન્ડ મેળવી બોમ્બે તપાસમાં જઈ આરોપી જ્યાં મુદ્દામાલ વેચે એ મુદ્દામાલ બી કવર કરવામાં આવેલ છે. તેમજ આ ગુનાના કામે બાબુ શેટ્ટી નામના ઇસમ જે બોમ્બેની પોલીસ પાસે ગુનાના કામે અટક હોય એનું ટ્રાન્સફર વોરંટ મેળવી એને પણ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલ્યુશન વિસ્તારમાં તો આવો કંઈ બનાવ નથી, પણ બોમ્બેમાં એક બાબુ શેટ્ટીના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. ટોટલ 7,09,200 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ છે. જે નામો છે એ જેની વખતે બોમ્બે ગયા હતા તપાસ અધિકારીઓ, એ વખતે એ લોકો ફરાર થઈ ગયા છે એટલે એમના ઘરમાંથી મુદ્દામાલ મળી આવ્યો છે અને મુદ્દામાલ કબજે કર્યો. હાલમાં 2 આરોપી પકડાય છે, બીજા આરોપીની તપાસ ચાલુ છે. વલસાડ જિલ્લા પોલીસ તંત્રની રાહબારી હેઠળ બનાસકાંઠા પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રીની 400 કીટ ઉપરાંત કપડાં મોકલવામાં આવ્યા. વલસાડ જિલ્લા પોલીસ તંત્રની રાહબારી હેઠળ આજરોજ બનાસકાંઠા પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રીની 400 કીટ ઉપરાંત કપડાં મોકલવામાં આવ્યા, જેમાં વલસાડના ભાનુશાલી સમાજ સાથે અન્ય સહયોગી સંસ્થાઓ, વલસાડના જથ્થાબંધ વેપારી એસોસિએશન, વલસાડ મેડિકલ એસોસિએશન, FPS એસોસિએશન, પેટ્રોલ પંપ એસોસિએશન, મેવાડ સમાજનાઓ જોડાયા હતા, જેઓ તરફથી પણ રાહતની સામગ્રી આપવામાં આવી હતી. આ તમામ રાહત સામગ્રી ભરેલ ટ્રકને બપોરે 1 વાગે વલસાડ જિલ્લા પોલીસ અધિકારી શ્રી જોશી સાહેબ લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે DYSP શ્રી ઝાલા સાહેબ, DYSP શ્રી પટેલ સાહેબ, વલસાડ PI શ્રી પંડ્યા સાહેબ તથા સહયોગી સંસ્થાના પદ અધિકારી શ્રી હર્ષદભાઈ કટારિયા, કિશોરભાઈ ખીચડા, અશોકભાઈ મંગે, રાજાભાઈ દામા, જીતુભાઈ ભાનુશાલી, દેવેન્દ્ર કટારિયા, ગીરીભાઈ ભાનુશાલી, અંજીભાઈ ગોરી, ધર્મેશભાઈ માવ, કરશનભાઈ ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અતિશય વરસાદ પડવાના કારણે ઘણા બધા માણસોને ત્યાંના પૂરની અસર થઈ છે. ત્યાં ઘણા બધા ગામડાઓમાં હજુ સુધી પણ લાઇટ નથી. ઘણા પૂરગ્રસ્તોને હજુ સુધી ખોરાક અને ઉડવા પાથરવાના સાધનો પણ મળતા નથી. એવી પરિસ્થિતિમાં વલસાડ જિલ્લા પોલીસ પરિવાર તરફથી એક આયોજન કરી અને વલસાડના વેપારી મંડળો જેવા કે ભાનુશાળી સમાજ, હોલસેલ વેપારી મંડળ, કેમિસ્ટ મંડળ, હેરસાઈ શોપ મંડળ, પેટ્રોલ પંપ ડીલર્સ, મેવાડા સમાજ, આ તમામ વેપારી મંડળ અને સમાજના સહકારથી આજે અમે લગભગ 400 કીટ ફૂડ પેકેટ, ધાબળા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ એકઠી કરી અને મેટાડોરમાં અહીંથી અમે ધાનેરા જવા માટે રવાના કરેલ છે અને એની સાથે અમારા પોલીસ અધિકારીઓ પણ અમે મોકલેલા છે. જે પોલીસ અધિકારીઓ જાતે ત્યાં જઈ અને જે પૂરગ્રસ્ત છે એવા જરૂરિયાતમંદોને આ ફૂડ પેકેટનું વિતરણ કરી અને પરત આપશે. પેકેટમાં સામાન્ય રીતે જે ભોજન બનાવવા માટેની જે જરૂરિયાત છે પ્રાથમિક એવી આઈટમો, લોટ, મરચું, હળદર એવી સામાન બધો મૂકેલો છે. વલસાડ શહેરના કેરી માર્કેટ પાસેથી 2 માસ અગાઉ ચોરાયેલ પેશન બાઇક સાથે વલસાડ સિટી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવતા બાળકને પકડી પાડ્યો. વલસાડ શહેરમાં ગેરેજનું કામ કરતા યુવાનની બાઇક વલસાડ કેરી માર્કેટ પાસેથી ચોરી થયેલ, જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. જે પેશન બાઇક વલસાડમાં ફરે છે જે અંગેની બાતમી મળતા સની નામના યુવાને પકડી વધુ પૂછપરછ કરતા સનીને આ બાઇક કાયદાના સંઘર્ષમાં આવતા બાળકે વેચી હોવાનું જણાવ્યું હતું. જે દરમિયાન આજરોજ વલસાડ સિટી પોલીસની બાતમી મળતા કાયદાના સંઘર્ષમાં આવતા બાળકને પકડી પાડ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દોઢેક માસ પહેલાં વલસાડ શહેરમાં એક ગેરેજનો ધંધો કરે છે, એમની એક મોટરસાઇકલ પેશન વલસાડ કેરી માર્કેટમાંથી ચોરાયેલી હતી. અમે ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી અને એમાં બાતમી મેળવી તો એક ઈસમ છે જે નાની ઉંમરનો છે, માઇનોર છે, એણે ચોરેલી હતી અને એને એક ધોબી તળાવમાં રહેતા એક સની નવીનભાઈ કુકણા પટેલ એને વેચેલી હતી. અમને બાતમી મળતા એમની પાસે પૂછપરછ કરી અમે અટક કરી બાઇક કબજે કરી હતી અને જે છોકરા જે નાની ઉંમરના એને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. નાની ઉંમરનો જે છોકરો છે, કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક, એ અગાઉ પણ એક મોટરસાઇકલ ચોરીમાં આગળ જામીન ઉપર છૂટેલ હતો અને બીજી વાર ફરી ચોરી કરેલી છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કર્નલ સુપરમાર્કેટ અહીં તમને મળશે.
7% ડિસ્કાઉન્ટ બધી જ એમઆરપી પ્રોડક્ટ્સ પર 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાય ફ્રૂટ અને બધા જ મસાલાઓ 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ પ્લાસ્ટિક ગાર્મેન્ટ્સ ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ કઠોળ ચોખા ઘઉં અને પૌવા ઉપર સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે શ્રી ફૂડ કોર્નર સુપર માર્કેટની એસએમએસ સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર સાથી ને યુવાન હો શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો પ્રશ્નો સમજે સમજે જનતાનો અવાજ સૌ સાંભળે દિલ્હી માં જેનો અવાજ કરી શકે જે આવો દાવો બીજો વિરલો ક્યાંથી લાવો નાના મોટા સૂર પુરાવો ખોટા માણસ ને ઉથલાવો લાવો કેતન પટેલ ને લાવો લાવો કેતન પટેલ ને લાવો લાવો કેતન પટેલ ને લાવો વિરામ બાદ આપનું સ્વાગત છે દાદરાનગર હવેલીના સેલવા ચંદા ચોક ખાતે આવેલ માધ્યમિક શાળામાં 600 જેટલા વિદ્યાર્થીઓને રૂબેલા વેક્સિન અપાઈ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ખસરા અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે આ અભિયાનની શરૂઆત કરાઈ છે તે માટે નર્સિંગ સ્ટાફની અલગ અલગ ટીમો સેવા બજાવી રહી છે ત્યારે શુક્રવારના રોજ સેલવાસ ચંદા ચોક ખાતે આવેલ માધ્યમિક શાળામાં 623 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય 600 વિદ્યાર્થીઓને આ વેક્સિન આપવામાં આવી હતી જેમાં શિક્ષક ગણોનો પણ સહયોગ રહ્યો હતો ગઈકાલથી આપણને બધાને ખબર છે કે દાદરાનગર હવેલીના આરોગ્ય વિભાગ તરફથી જે મિસેસ રૂબેલા રસીકરણ અભિયાન માનનીય પ્રશાસક મહોદયના હસ્તે શરૂઆત થઈ ગઈ છે આજે અમારી શાળા એટલે કે માધ્યમિક શાળા ઝંડાચોક હાઈસ્કૂલ સેલવાસ આજે આ રસીકરણ અભિયાનમાં જોડાઈ રહ્યું છે એટલે અમને ખૂબ આનંદની લાગણી છે અમારી સ્કૂલમાં લગભગ 623 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આજે તેમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓ આ રસીકરણમાં ભાગ લઈ રહ્યા છે અને ગેરહાજર વિદ્યાર્થીઓ પણ ધીમે ધીમે આવી રહ્યા છે ખૂબ જ વ્યવસ્થિત કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે 6 જેટલી ટીમ આરોગ્ય વિભાગ તરફથી અમારી શાળામાં આવી છે અને અમે 18 જેટલા રૂમ ફાળવ્યા છે અને વિદ્યાર્થીઓ માટે વેઇટિંગ રૂમ ત્યારબાદ રસીકરણ રૂમ એટલે કે વેક્સિનેશન રૂમ અને ત્યારબાદ તેમના ઓબ્ઝર્વેશન રૂમ પણ અમે વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા છે આચાર્ય સાહેબ
શ્રી બાબુભાઈ પટેલ સાહેબ, સિનિયર શિક્ષક શ્રી વેલજી સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી શિક્ષકોની ટીમ અને એનસીસીના કેડેટ જેવા વિદ્યાર્થીઓ છે તેમણે ખૂબ જ વ્યવસ્થિત મહેનત કરી છે. પાડીના સુરતી ગામે મરઘીનો શિકાર કરવા આવે વિશાળ અજગરને હિંમતવાર મહિલાએ સુરક્ષિત પકડી પાડ્યો. પાડી તાલુકાના સુરતી વટાર ફરિયામાં ચંપકભાઈ ભાવાભાઈના ઘરના એક મરઘીના પિંજરામાં શિકારની શોધમાં આવેલ કચગર દેખાઈ આવ્યો હતો, જેથી તાત્કાલિક ચંપકભાઈના પુત્રે જીવદયા ગ્રુપના ભાવનાબેન પટેલને સંપર્ક કરતા ભાવનાબેન અલીભાઈ અંસારીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સરોદી વાડીમાં આવી પહોંચ્યા હતા અને અજગર મરઘાના પિંજરા ઉપર શિકારની રાહ જોઈને વીંટળાઈને બેઠો હતો, જેને હિંમતવાન મહિલા ભાવનાબેને 10 મિનિટમાં જ સહી સલામત વિશાળ અજગરને પકડી પાડ્યો હતો, જેથી તે બાદ ઘરવાળાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. અજગર અગાઉ મરઘીનો શિકાર કરી ચૂક્યો હતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, પરંતુ એક મહિલાએ ઘડીના સમયમાં આ અજગરને પકડી પાડી. એક મહિલામાં હિંમત હોય તો શું નથી કરી શકતી એ સંદેશો પણ વહેતો કર્યો હતો. સંઘ પ્રદેશ દમણમાં પતંજલિ યોગ સેવા સમિતિ દ્વારા જડીબુટી દિવસની ઉત્સાહભેર કરાઈ ઉજવણી આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ પતંજલિ યોગપીઠ હરિદ્વાર મુખ્યાલય દ્વારા 4 ઓગસ્ટે આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે, જેને જડીબુટ્ટી દિવસ તરીકે પણ ઉજવાય છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ પ્રદેશ દમણમાં આ દિવસની ઉજવણી અંતર્ગત પતંજલિ યોગ સેવા સમિતિ દમણ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સાથે જ સામૂહિક યોગ પણ કરવામાં આવ્યો હતો. તેમજ હવન બાદ જડીબુટ્ટી વિતરણ અને વૃક્ષારોપણ કર્યા બાદ સૌએ રૂચિકર ભોજન લીધું હતું. આ પ્રસંગે બીડી દેસાઈ હાઈસ્કૂલ વટાર ખાતે આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ અવસરે મુખ્ય મહેમાન બળવંત પટેલ, વાસુભાઈ, રાજુભાઈ કુકાટે, રાજેન્દ્રભાઈ સુથાર, યોગ શિક્ષક રાજુભાઈ પટેલ, મહિલા પ્રભારી મનીષાબેન પટેલ, બીએસટી પ્રભારી રમેશભાઈ દાબુલકર સહિતના યોગ પ્રચારકો ઉપસ્થિત રહ્યા હતા. આજ 4 અગસ્ત પૂરે દેશ મેં જડીબુટ્ટી દિવસ મનાયા જાતા હૈ. આચાર્ય જી જો જડીબુટ્ટી સે ઇતના જ્ઞાન દેતે હૈ પૂરે ભારત મેં ઓર બહાર ભી ઇનકા લાભ લેતે હૈ. उन्हीं का आज जन्मदिन हम लोग औषधि बांट के और औषधि रोपण करके और हवन करके सामूहिक योग करके ये प्रोग्राम हर साल करते हैं और इस साल भी बड़ी धूमधाम से सब हंसी खुशी से सब मना रहे हैं और हम आशा करते हैं कि आचार्य जी जितना हो सके उतना ज़्यादा जिए और सबको लाभ मिले औषधियों से, क्योंकि आज सब बीमार हो गए हैं और दवाई खा खा के जी रहे हैं. तो ये औषधि से इतना सब लाभ हुआ तो दमन में भी आज देखो कई लोग निरोग हो गए जड़ी बूटियों से. तो आचार्य जी का बहुत बहुत धन्यवाद और स्वामी जी का जो योग और आयुर्वेद को इतना बढ़ावा दिया तो हम लोग जान पाए कि औषधि क्या है. तो आज इसी का महत्व समझ के हम लोग ने आज जड़ी बूटी वितरण भी किया और जड़ी बूटी रोपण भी किया और हवन और सामूहिक योग भी किया. नानी दमण वासुकीनाथ महादेव मंदिरे पवित्र श्रावण मास में कड़ैया सरपंचे पोतानी पत्नी साथे कर्यु जड़ाभिषेक अने मेळव्या शिवजीना आशीर्वाद. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ભક્તો દરેક શિવાલયોમાં ઉમટી રહ્યા છે, ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ દરેક શિવાલયો ભક્તોથી ઉમટી રહ્યા હોય. શુક્રવારના રોજ નાની દમણ દલવાડા સ્થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભોળેનાથના દર્શન કરવા માટે તેમજ આશીર્વચનો લેવા કડયા ગામના સરપંચ શંકરભાઈ પટેલ પોતાની ધર્મપત્ની સાથે પહોંચ્યા હતા અને તેમણે ભોળાનાથ ઉપર જળાભિષેક કર્યો હતો. મહારાષ્ટ્રના બોડી ગામે પવિત્ર શ્રાવણ માસમાં જલારામ બાપાના મંદિરે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. તાણુ તાલુકાના બોડી ગામે પવિત્ર શ્રાવણ માસમાં જલારામ બાપાના મંદિરે ગુરુવારના રોજ મહાપ્રસાદ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડી ગામે તેમજ આસપાસના ગોલવડ,
बोरी गाम थी भक्तो बोरडी माणिकवाड़ी खाते आवेल जलाराम बापाना मंदिरे उमटी पड़िया हता। भक्तोए आ साथेज महाप्रसादनो लाभ लई धन्यता अनुभवी हती। समग्र आयोजन प्रवीणभाई ठाकुरभाई भंडारी, अंकित पटेल, विनोद भंडारी वगैरे बहनोए पण साथे मळीने कर्युं हतुं अने दरिया किनारे आवेल जलाराम बापानुं मंदिर आकर्षणनुं केन्द्र रह्युं हतुं। समाचारोना અંત માં એક નજર આ મુખ્ય સમાચારો ઉપર। અતિવૃષ્ટિએ ટ્રાન્સપોર્ટના ધંધા પર મોટી અસર વર્તાઈ। રસ્તાઓનું ધોવાણ થતા મોટા પગની ટ્રકો વાપી માટવાઈ। વલસાડમાં બહેનબનો ધંધો કરતા મુથુ ગેંગની દાદાગીરી વધી। યુવાનનું અપહરણ કર્યા બાદ ઢોરમાર મારીને ફેંકી દીધો। વાપી પોલીસે કચ્છી માર્કેટમાં 8 લાખ ગુટકા ચોરી પ્રકરણના બીજા આરોપીની પણ કરી ધરપકડ। ગુનાનો ભેદ ઉકેલ્યો। બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોને વલસાડથી 400 કિટ સામગ્રી મોકલાવાઈ। સામાજિક સંસ્થાઓ પણ સેવાના કામમાં જોડાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।